અબડાસા તાલુકાના નલિયા ખાતે અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સાથે સંબંધ અને વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તથા માધવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત નલિયા શ્રી કેશવ સરસ્વતી વિદ્યા મંદિરનો માતૃવંદના વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી, જેમાં સ્વાગત ગીત, બાળ ગીત, ગણેશ સ્તુતિ, દેશભક્તિ ગીત, નાટક, પર્યાવરણનું જતન તથા રામાયણ જેવી કૃતિઓ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈને રજૂ કરી હતી. ઉપસ્થિત મંચસ્થમાં શ્રી સોનલ લાલજી મહારાજ, નારાયણ સરોવર જાગીર ટ્રસ્ટ વિદ્યા ભારતીના પ્રાંત કક્ષાના કાર્યકર્તા શ્રી હિનાબેન ગોર તથા નલિયા ગામના સરપંચ શ્રી અને ગામના આગેવાનો, મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી અંજલિબેન જોશીએ કર્યું હતું. આ કાર્યક્રમનો આભાર વિધિ શ્રી તુલસીભાઈ ગૌસ્વામીએ કરી હતી. ભારત માતા કી સફાઈ કામ મલમતી દે આંબાવી મલમતી દે, જેની અંદર બાળકનું ઘડતર, કારણ કે આપણે સૌ કોઈ ભારત રાષ્ટ્ર જે છે ભારતીય છીએ, જેનો આપણને ગૌરવ છે. વંદે તા પરમેશ્વરી ભગવતી બુજી નમન કરો. શ્રી માધવ જન કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી કેશવ સરસ્વતી વિદ્યા મંદિરમાં હું જોશી અંજલિ તેજભાઈ પ્રધાનાચાર્યનું દાયિત્વ સંભાળું છું. અને આજે અમે અહીંયા માતૃવંદના વાર્ષિકોત્સવ માટે સૌએ ભેગા થયા છીએ અને 70 બાળકોએ અહીં ભાગ લીધો છે. અને તથા બાળકોની સાથે ભાર વિનાનું શિક્ષણ જે અને સંસ્કારોનું સિંચન અહીં આ વિદ્યાલયમાં કરાવવામાં આવે છે. બધા તહેવારો અને બધા ઉત્સવો આનંદ અને ઉલ્લાસ થઈને બાળકો રજૂ કરે છે. નમસ્કાર, આભાર. દ્વારા વિવિધ પર્યાવરણને લગતી કૃતિઓ, વિજ્ઞાનને ગણિતને લગતી કૃતિઓ, દેશભક્તિને લગતી કૃતિઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ અને આચાર્યોએ ખૂબ જ સારી તનતોડ મહેનત કરી હતી અને વાલીઓ તરફથી અને ગ્રામજનો તરફથી પણ અમને સારો સપોર્ટ મળેલ છે. કેટલા વર્ષથી આ ઉત્સવ ઉજવો છો? નમસ્કાર, આજે આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ઉજવવામાં આવે છે, જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારની રેલીઓ છે, જેમાં દેશભક્તિને લગતી, નાટકને લગતી, પર્યાવરણને લગતી અને દેશ. આજે તારીખ 4/3/2023 શ્રી કેશવ સરસ્વતી વિદ્યા મંદિર જે નલિયાની પંચવટી સોસાયટી ખાતે છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે, એવા શ્રી કેશવ સરસ્વતી વિદ્યા મંદિરનો વાર્ષિક ઉત્સવ એટલે સ્કૂલનો કાર્યક્રમ જે વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલ એ કાર્યક્રમની આજે સૌ ખૂબ આનંદથી માણે. અને જે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કર્યું એની અંદર વિદ્યાલયના વાલીઓ તેમજ વિદ્યાલયના જે આચાર્ય બહેનો છે એમના તરફથી એમને તૈયાર કરવામાં આવેલ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર ખૂબ જ સરસ કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ પણ ગામના શ્રેષ્ઠીદાતાઓ સહયોગ આપેલ એ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા કી જય. આરોગ્યમ સુખમ.
સંપદમ દેશ બુદ્ધિર વિનાશાય આવતી હશે નાગાલેન્ડ નિધિ અને માધવ પીઠ નિધિ. તો એ જે નિધિમાં તમે જે